बीपरजोय वावाजोड़ानी स्थिति ने लईने सूरतना सिविल हॉस्पिटल खाते मेडिकल टीम तैयार करी देवामां आवी छे। 150 थी वधु नर्सिंग स्टाफ अने रेसिडेंट डॉक्टरनी टीम तैयार कराई छे। सरकार आदेश करशे तो आ टीम तात्कालिक असरग्रस्त विस्तारमां कामगीरी माटे रवाना थई जशे। बीपरजोय वावाझोड़ाની સ્થિતિને લઈને સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે। 150 થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ તૈયાર છે। સરકાર આદેશ કરશે તો આ ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી માટે રવાના થઈ જશે। ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં હતું। ગુજરાતમાં બીપરજોય વાવાઝોડું ત્રાટકી ગયું છે ત્યારે વાવાઝોડાને લઈને જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મેડિકલ સેવા પૂરી પાડવા માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમ તૈયાર છે। 150 નર્સિંગ સ્ટાફ અને 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ તૈયાર છે। સરકારનો આદેશ આવશે તો આ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરવા માટે રવાના થઈ જશે તેમ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલભાઈ કડીવાલાએ જણાવ્યું હતું। સંપૂર્ણ સજ્જ છે, 150થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરો પણ તૈયાર છીએ। સરકારથી જ્યારે પણ આદેશ આપશે કોઈ પણ પરિસ્થિતિમાં કલાકોમાં અમે જવા તૈયાર છીએ। અગાઉ પણ અમારી ટીમ ભુજ હોય, બનાસકાંઠા હોય, ઓડિશા સાયક્લોન હોય ત્યાં ફરજ બજાવી ચૂકી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી પરિસ્થિતિ ઊભી ના થાય, પરંતુ આવી પરિસ્થિતિ જો ઊભી થાય તો અમારી સંપૂર્ણ ટીમ શિસ્તબદ્ધ રીતે અને ગ્રુપ વાઇઝ અમે લોકો જવા તૈયાર છીએ અને તમામને સૂચના આપવામાં આવી છે કે તમે તમારી આટલી જીવન જરૂરતની વસ્તુ સાથે તાત્કાલિક બેગ સાથે તૈયાર રહો, જ્યારે પણ આદેશ આપશે ત્યારે આપણે જવાનું તૈયારી દર્શાવવી પડશે।